કે જેના કારણે સંતાનો દ્વારા પીડા મા બાપને અનુભવી પડે તો એના વિશે આજે વાત કરી છે જ્યોતિષીય દ્રષ્ટિની સાથે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ શરૂઆત કરીએ પંચાંગથી તો તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરાવી ચૈત્ર મહિનો આજે કૃષ્ણ પક્ષ અને પ્રતિપદા કહેતા એકમ છે સવારમાં દસ કલાક અને વીસ મિનિટ સુધી ચાલે છે તિથિમાન પ્રમાણે ત્યારબાદ દ્વિતીયા કેતા બીજીની શરૂઆત થશે ચિત્ર નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે બપોરે એક કલાકને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે હર્ષણ નામનો યોગ છે કૌલવ નામનું કરણ સવારમાં દસ કલાક અને વીસ મિનિટ સુધી ત્યારબાદ તૈતિલ નામના કરણની શરૂઆત થશે આ થયું પંચાંગ ચંદ્રમાનું રાશિ પરિભ્રમણ આજે તુલા રાશિનું છે ર અને તના અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય છે જે કોઈ જાતકોનો જન્મ થાય એની આજે તુલા રાશિ કહેતા ર અને ત તક્ષર પર એનું નામ રાખવાનું રહેશે આ છે આજનું પંચાંગ જય ગણેશ આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેત પશુભી નરાણામ ધર્મો હિ તેમ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના આહાર નિંદ્રા ભય અને મૈથુન એ જેને કે પ્રકૃતિની અંદર દરેકની પાસે છે એ પશુ હોય તોય એનામાં આ વસ્તુ છે અને કોઈપણ કહેવાય ને કે મનુષ્યમાં પણ આ વસ્તુ છે તો આહાર નિંદ્રા ભયમૈથુ નમચ સામાન્ય મેતત પશુ ભી નરાણા પશુમાં ને નરમાં આ બધું હરકું છે પણ ધર્મો હિ તે ધર્મેણ ધર્મેના પશુ ભી સમાના ધર્મ આમાં વિશેષ છે અને એના કારણે જે મનુષ્યને સારી યોની માનવામાં આવે છે બાકી ધર્મેણ હિના પશુ ભી સમાના ધર્મ જો ના હોય તો એ વસ્તુ પશુ ગણાય તો આપ ધર્મ કોને ગણો ધાર્ય ધર્મ જે ધારણ કરવા જેવો છે એ ધર્મ છે ના જે વસ્તુ મને આમ કહેવાય કે ભાઈ મારી જવાબદારી છે એક પિતાની જવાબદારી છે પોતાના સંતાનોને સારું સુખ આપવું સંતાનોના અભ્યાસની અંદર સારી સફળતા થાય એવા પ્રયત્ન કરવા સંતાનોની પ્રગતિ માટે આગળ વધારવા માટે જે કંઈ તન મન ધનતી થાય એ પ્રયત્ન કરવા માતાનો એક સ્વભાવ છે સંતાનોને સારા સંસ્કાર આપવા સંતાન પાંચ વ્યક્તિ વચ્ચે ઉભો હોય તો બેસતા બોલતા શીખે આવો એક વ્યવહાર એને શીખવાડવો પારિવારિક જીવનની અંદર જ્યારે ક્લેશ આવતો હોય ત્યારે કઈ રીતે ક્લેશમાંથી મુક્ત થઈ અને સારું જીવન જીવવા માટે પ્રયત્ન કરવા તો આ પ્રમાણે માતાના કર્તવ્ય વાત છે સંસ્કાર પીરસે છે એ એટલે કે કહેવાય સો શિક્ષક બરાબર એક માતા છે અને ન માતું દેવતા માતાજીઓ જગતમાં એમ કહેવાય છે કોઈ મોટો શિક્ષક કે કોઈ મોટો દેવ નથી એનું મૂળ કારણ આ છે પિતાનું કામ એનું પાલન પોષણ કરવાનો છે જેને પાલક કહેવામાં આવે છે તો અહીંયા દરેક વ્યક્તિને પોતાની એક અલગ જવાબદારી સોંપવામાં આવે છે જેને આપણે ધર્મ કહીએ છીએ ભાઈની જવાબદારી જો એનાથી નાના ભાઈઓ હોય તો એનું પોષણ કરવું જોઈએ એને યોગ્ય રીતે એને આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ નાનો ભાઈ હોય તો મોટા ભાઈની આજ્ઞામાં રહી પિતાની આજ્ઞામાં રહી અને સારી રીતે જીવન જીવવા માટે પ્રયત્ન કરવો જોઈએ સંતાનોની શું જવાબદારી સંતાનોની જવાબદારી પોતાના માતા અને પિતા અને પરિવારજનો આનંદમય જીવન સ્વીતાવી શકે એવો એક વ્યવહાર કરવો જોઈએ તો આ વ્યવહાર દ્વારા વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે દરેક પ્રકારના દરેકના ધર્મ અલગ અલગ છે પણ જે મને સારું લાગે છે ધારાઈ હતી મને જે સારું લાગે છે એ જ મારા માટે ધર્મ બની જાય તો મિત્રો આજકાલ આ જવાબદારીઓ શું આપણે નિભાવી રહ્યા છીએ હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે પોતે પિતા હોવા છતાંય સંતાનોને કેટલો સમય આપે છે માતા હોવા છતાંય સંતાનોની પાસેથી કેટલી કાળજી રાખે છે સંતાનો હોવા છતાંય પિતા અને માતાને કેટલું સુખ આપે છે તો આ વસ્તુ કદાચ હૃદય ઉપર હાથ કાઢે બીજા બધા કહે નાખે પણ આપણું હૃદય તો આપણને કહી દે કારણ કે ઘટમાં ફરે ઘડિયાળને કાંડે માધીને કાં ફરો પુરુષો તો કહે પ્રાણી આ ઘટપિતર જોયા કરો તો આ આ સંતાનોની જ્યારે સંસ્કારની વાત આવતી હોય ત્યારે મિત્રો આજકાલ બહુ જ એક આ આપણને એક નરવી વાસ્તવિકતા જેને કહી શકાય કે સંતાનો દ્વારા માતાને પીડા થાય છે એક તો એકનું એક સંતાન હોય અને એના કારણે માતા પિતાને કંઈ કહી ન શકે અને ઘણા બધા સંતાનો પણ જેને કહેવાય ને કે એ અલગ રીતે પોતે જીવતા હોય છે તો ઘણી વખત માતા પિતાને ડર રહેતો હોય છે કે આ મારું સંતાન કંઈક કરી બેસે તો આ મારા સંતાનને આમ થશે તો મારું એટલે એના કારણે માતા પિતા ડરીને જીવે છે તો અહીં સંતાનોની જવાબદારી આજે આ યુગની અંદર જેને કે કલીયુગે કલી પ્રથમ ચરણે આ કળિયુગનો જ્યારે પ્રથમ ચરણ ચાલી રહ્યો છે ત્યારે હવે જવાબદારી સંતાનની આવે છે કે માતા પિતાને કઈ રીતનું સુખ આપવું તો એના માટે આજકાલ ઘણી વખત જોયું છે કે વધારે પડતી સ્વતંત્રતા પણ વ્યક્તિને નુકસાન કરાવતી હોય છે સંતાન ક્યાંક ભણતા હોય માતા પિતા પેટે પાટા બાંધીને સંતાનો માટે પૈસા ભેગા કરીને એના માટે ફીઓ મોકલતા હોય સારું છોકરો મારો ભણે જગતની અંદર પોતાનું નામ કમાય એવી વાત એના બધા હોય અને આવા સમયે આ સંતાન ફી ભરવાની વાત હોય પૈસા જે માતા પિતા મોકલતા હોય તે વ્યર્થ વેડફી નાખે અને માતા પિતાની પીડાનું કારણ બને છે એક વસ્તુ તો આપણે આ વારંવાર જોવા મળે છે બીજી વસ્તુ આજકાલના આ યુગની અંદર દરેકને ફક્ત અને ફક્ત પૈસાથી જ મહત્વ છે દરેક તમે જો નાનો છોકરો છે ને તો એમ કે ભાઈ મારે મોટું તો શું કરવું છે કે મારે ખૂબ કમાવું છે ખૂબ ધન કમાવું છે પણ ધન કમાઈને કરવું છે શું કે એ ખબર નથી ખૂબ મારી પાસે પૈસો જોઈએ અને કરોડ રૂપિયા થઈએ તો કોઈ નાની વાત જ કરતું નથી પાછું તો આ બધી વસ્તુઓ પહેલાથી જ આ નાના નાના બીજો જે રોપવામાં આવે અને છોકરામાં તમે જો ભાગે પૂછે ભાઈ નોકરીમાં સરકારી નોકરી માણસે શું કામ જોઈએ ખબર એક સારો પગાર મળે બીજું કામ ઓછું કરવું પડે અને અનબોશ થવાય આવી એક સામાન્ય વૃત્તિ હોય મોટા ભાગના યુવાનોમાં કારણ કે પહેલા તો મજૂરી કરવી પડે મહેનત કરવી પડે ખૂબ જ આગળ વધવા માટે પરિશ્રમ કરવો પડે ત્યારે પૈસો પ્રાપ્ત થાય અને આમાં એટલે મોટા ભાગે આ વસ્તુ આપણને જોવા મળે પણ એમાં એમાં પાછું સારી એક પદ્ધતિ પ્રતિબંધી હોય સંતાનોની પીડા માટે જ્યારે માતા પિતાને જ્યારે તકલીફ થતી હોય ત્યારે કયા પ્રકારના કુંડળીના ગ્રહો હોઈ શકે જ્યારે સંતાનો સંસ્કાર કપામવાને બદલે સંતાનો માતા પિતાને દેવું કરાવતા હોય સંતાનો માતા પિતા માટે પીડાદાયક બનતા હોય ત્યારે કયા પ્રકારના ગ્રહો કુંડળીમાં કારણભૂત બની શકે છે અને સારા સંતાનના સુખ માટે તો કુંડળીમાં પાંચમું સ્થાન સંતાનુ સ્થાન છે સંતાન સ્થાન એ પાંચમું સ્થાન છે મારું સંતાન કેટલું મને લહેણે આવશે અથવા મારું સંતાન પૂર્વજનનું કોઈ મારા માટે લેવા આવ્યું છે તો એ આપણને પાંચમા સ્થાનમાં કુંડળીના આધારે ખબર પડી જશે બીજું ઘરમાં ઘણી વખત મોટા સંતાનોની વાત

મા બાપ ચિંતિત હોય ત્યારે આ કુંડળી જોડાઈ લેજો પાંચમું સ્થાન જો પ્રબળ હશે તો સંતાન હંમેશા માતા માટે પિતા માટે આશાવાદી બને છે પણ પાંચમું સ્થાન જો જયારે ખરાબ હોય ત્યારે વિદ્યા પ્રાપ્તિની વાત હોય સંતાનની વાત હોય એ માતા પિતા માટે પીડાદાયક બનતું હોય છે આ વસ્તુ કુંડળીના આધાર આપણે જોઈ શકીએ છીએ જય ગણેશ મેષથી માંડી અને મેન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન ગણપતિની કૃપા ખૂબ જ સારા પરિણામો આપણને પ્રાપ્ત કરાવડાવે આગામી વર્ષ દરમિયાન સ્વાસ્થ્યની સુખાકારી આગામી વર્ષ દરમિયાન સારી રહેશે પૈસાની વાત જો કરવામાં આવે ધન સંપત્તિની વાત કરવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પણ ધીમી ગતિવાળું રહેશે કદાચ તમે ઇચ્છો કે ઝડપથી મને કાર્યની સફળતા મળે તો થોડીક એમાં થોડીક ધીરજ રાખજો કારણ કે ધીરે જ વડે કાર્ય તમારું સફળ બનવાનું છે દરેક પ્રકારના કાર્યમાં યશ મળે જેના લગ્ન નથી થયા એવા યુવક અને યુવતી માટે ઉંમર થઈ ગઈ હોવા છતાં કદાચ જો માગા શોધતા હોય તો આગામી વર્ષ દરમિયાન સારા યોગ દેખાઈ રહ્યા છે નોકરીયાત વર્ગને પ્રમોશનની વાત હોય પગાર વધારાની વાત હોય અથવા તો કઈક જેને કહેવાય ને કે કંઈક સારી પ્રગતિ થાય તો આગામી વર્ષ દરમિયાન ધીમી ગતિએ સારી સફળતા પ્રાપ્ત થશે માતા પિતાના આશીર્વાદ આગામી વર્ષ દરમિયાન ખૂબ જ સારી સફળતા અપાવશે હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે જેની લગ્નતિથી છે તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી વર્ષ દરમિયાન થોડુંક સાવધાનીથી કામકાજ એટલા માટે કરવું પડશે કોઈપણ પ્રકારનો ખોટો ખર્ચ આગળ જતા નુકસાન ન કરાવે પછેડી હોય એટલે સોડતાણી આપણે કહીએ ને આ આગામી વર્ષ થોડુંક સાચવીને કામકાજ જો કરી લેશો તો ચોક્કસ સફળતા સારી મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે જય ગણેશ હવે તનમે મનહ શિવ સંકલ્પ મસ્તુ શુભાંકની વાત કરીએ તો શુભાંક આજના દિવસ માટે સાતનો છે સિલ્વર અને દુધિયો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે સવારમાં નવ કલાક અને પાંચ મિનિટથી દસ કલાક અને સુડતાલીસ મિનિટ સમય છે સુભત્વને આપવા સમય છે કોઈ પણ સારા કામકાજની અંદર આ સમય ખૂબ જ લાભ કરાવડાવે સાડા દસ થી માંડી બપોરે બાર વાગ્યા સુધીનો સમય થોડોક સાચવવા જેવો ખરો કે રાહુકાળ છે દક્ષિણ દિશા એ સુભત્વને આપવા આજની દિશા રહેશે અને અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો થોડોક જો સાચવીને કામકાજ કરીએ તો વધારે સારી સફળતા મળે બે રાશિવાળા કોઈ થોડું ધીરેજથી કામકાજ કરવાનું રહેશે એક તો વૃશ્ચિક રાશિ અને એક ધન રાશિ વૃશ્ચિક રાશિ એટલે ન અને ય અક્ષર ધન રાશિ એટલે ભ અને ઢ અક્ષર તો આ પ્રમાણે આ બંને રાશિઓ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે જય ગણેશ શું કરીએ તો લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ કરવો જોઈએ શેનું કરવું જોઈએ દાન એની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ ઇન્ડિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ વિરામ સાવ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો રવિવારના દિવસે સુરત અથવા સુરતની આજુબાજુના કોઈપણ જે ભવિષ્ય દર્શનના જે શ્રોતાઓ છે એને કદાચ મુલાકાત લેવાની ઈચ્છા હોય તો એપોઇન્ટમેન્ટ લઈ લેજો સુરત ખાતે રવિવારના દિવસે મળાશે શ્રી શુક્તના અગિયાર પાઠ આજના દિવસ માટે જો કરવામાં આવે તો ખૂબ જ સારો લાભ થાય સફેદ વસ્તુનો ઉપયોગ આજના દિવસ માટે બને એટલો ઓછો કરવો રીમ શ્રીમ મહાલક્ષ્મી અને મહા આ મંત્રનો પરિણામ આપે સાકર અને ચોખાનું જો આજના દિવસ માટે દાન કરીએ તો વધારે વધારે સારી સફળતા આજના દિવસ માટે મેળવી શકાય જય શ્રી ગણેશ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ મિત્રો ફોન દ્વારા તો આપ માહિતી મેળવતા જ જાઓ છો પરંતુ ફોન ન લાગતો હોય ત્યારે પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો એના માટેનું અમ સરનામું નોંધી લેશો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બધા આટલું જ રૂબરૂ મુલાકાત લેવાની હોય તો સાંજે ચારથી સાત દરમિયાન આપેલા મોબાઈલ નંબર ઉપર એપોઇન્ટમેન્ટ એક વાગ્યા સુધીમાં લઈ સાંજે આપ ચોક્કસ મળી શકો છો અત્યારે મને રજા આપશો આપનો દિવસ મંગલકારી રહે ભગવાન ગણપતિના ચરણોમાં શુભકામનાઓ જય શ્રી ગણેશ જ્યોતિષાચાર્ય ઋષિરાજ ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રાજલ જ્યોતિષ કાર્યાલય સત્તર ઓબ્લિક બસો આકાશદીપ એપાર્ટમેન્ટ પાસે નવા